हेलो फ्रेंड्स, टुडे आपणे 5 हेक्स જોવાના છે આપણા લોંગ લાસ્ટિંગ મેકઅપ માટે, જેના લીધે તમે ઇઝીલી અને બેસ્ટ મેકઅપ ક્રિએટ કરી શકો। તો સૌથી પહેલા આપણે હાઇડ્રેટિંગ માસ્ક યુઝ કરીશું। તો આપણે મેકઅપ ક્યારે પણ ક્રિએટ કરતા હોય એના પહેલા આપણે હાઇડ્રેટિંગ માસ્ક યુઝ કરવું જોઈએ। તો હાઇડ્રેટિંગ માસ્ક માટે હું ડોક્ટર એશનો વિટામિન સી શીટ માસ્ક યુઝ કરી રહી છું, જે બ્રાઇટનિંગ અને એજ ડિફાઇનિંગ માટે બેસ્ટ છે, અને જે નાયસિનેમાઇડ સાથે આવેલું હોય છે, અને જે આપણા ફાઇન લાઇન્સને રિડ્યુસ કરે છે, જેની પ્રાઇસ છે 75 રૂપીસ। અને હાઇડ્રેટિંગ માટે આપણે માસ્ક યુઝ કરવું જોઈએ, અને માસ્કને એપ્લાય કર્યા બાદ આફ્ટર આપણે જે સિરમ રહેલું છે તેને આપણે મસાજ કરીશું। સો ત્યારબાદ આફ્ટર આપણે જે મેકઅપ કમ્પ્લીટ કરતા હોય ત્યારે આપણે સૌથી પહેલાં પ્રાઇમર એપ્લાય કરવું જોઈએ, જેના લીધે આપણા સ્કિનમાં રહેલા ઓપન પોર્સને ક્લોઝ કરી શકીએ અને એક આપણે ઇવન લેયરવાળી સ્કિન આપણે મેળવી શકીએ, અને ત્યારબાદ આફ્ટર જે મેકઅપ ક્રિએટ કરીએ તો એક મસ્ત સારો અને લોંગ લાસ્ટિંગ મેકઅપ મળી આવે છે। ત્યારબાદ આફ્ટર આપણે પાવડર બ્લશની જગ્યાએ ક્રીમ બ્લશ યુઝ કરવું જોઈએ, બીકોઝ પાવડર બ્લશ કરવાથી એ સહેલું તો છે એપ્લાય કરવું, બટ તમે આફ્ટર રિઝલ્ટ જોઈ શકો છો કે આપણે એક સાઈડ પાવડર બ્લશ એપ્લાય કર્યો છે અને ત્યારબાદ આફ્ટર આપણે ક્રીમ બ્લશ એપ્લાય કરીશું। તો ક્રીમ બ્લશ થોડું મહેનત લઈ લે છે તેને બ્લેન્ડિંગ કરવા માટે, પાવડર બ્લશમાં વધુ બ્લેન્ડિંગ કરવા માટે મહેનત નથી જોતી, બટ તમે આફ્ટર રિઝલ્ટ જોઈ શકો છો કે એક સાઈડ પાવડર બ્લશ યુઝ કર્યું છે અને ત્યારબાદ આફ્ટર આપણે ક્રીમ બ્લશ યુઝ કરી રહ્યા છીએ। તો પાવડર બ્લશ માટે મેં મેકનો બ્લશ યુઝ કર્યું છે, જેમાં મારો સેટ છે। બ્લશ માટે હું ક્યુસ બ્યુટીની જ્યુસ લિક્વિડ બ્લશ યુઝ કરી રહી છું, અને તમે ફાઇનલ રિઝલ્ટ જોઈ શકો છો કે એક નેચરલ લુક માટે આપણે ક્રીમ બ્લશ યુઝ કરવું જોઈએ, અને ક્રીમ બ્લશમાં આપણે એક સારું નેચરલ લુક મળી આવે છે। સો ત્યારબાદ આફ્ટર હેકમાં આપણે જોઈશું કે આઈશેડો આપણે એપ્લાય કરીએ છીએ, તો તે જ આઈશેડોને આપણે એઝ અ લાઇનર તરીકે પણ યુઝ કરી શકીએ છીએ। તમારે કોઈ વધારે હેવી લુક ના જોતો હોય તો તમે આઈશેડોને એપ્લાય કરીને તે જ આઈશેડોમાં આપણે લાઇનર ક્રિએટ કરી શકો છો। સો આઈશેડો માટે હું કલર બોર્ડનું બ્યુટી ગ્લેઝ આઈશેડો પેલેટ યુઝ કરી રહી છું, અને એમાં જે ગ્રીન કલરની પેલેટ છે એમાં ફર્સ્ટ શાઇનિંગવાળું સિમરવાળું આઈશેડો યુઝ કરી રહી છું, એન્ડ ત્યારબાદ હું સ્મોલ આઈશેડો બ્રશ વડે, સ્મોલ લાઇનર બ્રશ વડે લાઇન ડ્રો કરી રહી છું, જેના લીધે તમે લુક જોઈ શકો છો કે એ જ આઈશેડોમાંથી આપણે લાઇન પણ ડ્રો લાઇનર ક્રિએટ કરી શકીએ છીએ। એન્ડ તમારે કલરફુલ લાઇનર જોતી હોય તો તમે આઈશેડો વડે કલરફુલ લાઇનર એપ્લાય કરી શકો છો, ડ્રો કરી શકો છો। ત્યારબાદ આફ્ટર આપણે હેકમાં જોઈએ તો હંમેશા સેટિંગ સ્પ્રેનો યુઝ કરવો જોઈએ। સેટિંગ સ્પ્રેના યુઝ કરવાથી મેકઅપ સેટ થાય છે, જેના લીધે આપણે એક સ્વેટિંગના પ્રોબ્લેમના લીધે આપણો રિમૂવ થતો નથી મેકઅપ। સો આ ટાઈપ્સના 5 હેક્સને તમે યુઝ કરીને તમારા મેકઅપને ઇઝીલી અને બેસ્ટ રીતે એપ્લાય કરી શકો છો, એન્ડ તમારા મેકઅપને લોંગ લાસ્ટિંગ પણ ક્રિએટ કરી શકો છો।